जय संत सर्वयानाथनी जय। आज आपणे आ સૌરાષ્ટ્રની યાત્રાનો પ્રવેશ દ્વાર ચાલુ કર્યો છે। અતુલ સાહેબની જગ્યાની એના ચેતનાને એના સમાધિને નમન કરીએ અને મંદિર બાપુના આશીર્વાદ લઈને આજે આપણે આજે યાત્રા કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ થાન એક એવી ગાદી છે, એવી પરંપરા છે, આની ઉજળી પરંપરા છે કે આ ગુરુદ્વારો ગણાય। અતુલ સાહેબની ભક્તિ હતી, ભીમ સાહેબના આશીર્વાદ છે, કાશી જીવન સાહેબના ગુરુભાઈ ભીમ સાહેબના શિષ્ય અને આવી દેહાણ જગ્યા કે રહ્યા કે જ્યાં તમે ત્યારે આવો બાપુના આશીર્વાદ અને તમને ટુકડો મળે, આશીર્વાદ ભોજન ભજન બધું અહીંયા મળે, નિસ્વાર્થ ભાવે દાદાના આશીર્વાદ લેવા આવો, નમન કરો, માંગો એ મળે, આ એવી જગ્યા છે। અને આજે બાપુની એક સાચી છે કે અકલમાં ભીમ ભેટ્યા, નિશ્ચળ ભેટો નામ, કામીની ક્રિયા કરી અને રૂટીમાં ભાડ્યા ના હોય, આ એક અકલ સાહેબની એક સાખી છે। અને બીજું એક પદ છે કે ગુરુ બાળક થઈ વચન બૂજે, આ ગલની વાત કહે ન દૂજે, પ્રેમી મળે તો પ્રેમને પૂરતી અક્ષર વાળાને કોઈક માર્ગ બૂજે, આ એક અકલ સાહેબની આવી ઉજળી પરંપરા છે। અને એમાં એમના વંશજ વંદન બાપુને આપણા સૌ વતી કોટી કોટી વંદન અને બાપુ આશીર્વાદ આપો કે અમારી આ સૌરાષ્ટ્રની યાત્રા નિર્વિઘ્ને અને સફળ સારી રીતે પૂરી થાય એવા આશીર્વાદ। સૌરાષ્ટ્રની યાત્રા જે ધાર્મિક યાત્રા લઈને આપ નીકળ્યા એમાં સૌ પ્રથમ ખાનગઢથી શરૂ કરી અને ઝાંઝરકા પૂરી કરીએ આ યાત્રાને એવા સંકલ્પ સાથે આપ નીકળ્યા છો એવી દાદાના ચરણમાં મારી ખૂબ પ્રાર્થના કે આપનું આ જે યાત્રા જે છે એ ખૂબ સફળ થાય, નિર્વિઘ્ન અને ખૂબ સારી રીતે સંપન્ન થાય અને ઝાંઝરકા પણ સંપન્ન થાય। ત્યાં મારી નમન સાથે અરજ કે અહીંયાથી લઈ થાનથી લઈ અને ઝાંઝરકા સુધી આપની ઉપર બધા સંતોની કૃપા વરસતી રહે અને યાત્રા સફળ થાય એવી અકલ સાહેબના ચરણમાં પ્રાર્થના। સાથે મારી વાતમાં વિશેષ એ કહીશ કે મને એ વાતનો પણ ખૂબ આનંદ થયો કે રતિલાલભાઈ મકવાણા, હસુભાઈ આપ, પછી દેવાભાઈ ગાગરેટિયા અને રમેશભાઈ બાજરડા અને અન્ય આપણા બધા સમાજના આગેવાન અને ધાર્મિક પ્રિય બધા આયુક્ત છે માણસો એ કે શરૂઆત થાનગઢથી થઈ કે જે આપણે પાંચાળ પીરાણું ગણાય, થાનગઢ જે પાંચાળ પીરાણું ગણાય છે અને અહીંની એક પરંપરા એ પણ છે કે તમે ચાર ધામની જાત્રા કરીને આવો ને તો ત્રણે ચાર નંબર આવવું પડે, ત્યારે તમારું ત્રણા પર બાકી રહેતું હોય યાત્રા તમારી ચાર ધામની પણ ત્યાં પૂરી થાય, આપણી આપણી આ જૂની લોકવાયકા છે અને પરંપરા છે। થાન અને ત્રણે તો બે એક જ કહેવાય કે થાન અને તરણેતરનો કોઈ કંઈ અલગ કંઈ છે નહીં, થાન અને તરણેતર હોનગઢ આ બધું એક કહેવાય, એટલે અહીંયાથી તમે પ્રારંભ કર્યો એ મારા માટે ખૂબ ગર્વની વાત છે અને આ તમારા માધ્યમથી જે યાત્રા શરૂ અહીંયાથી થઈ છે તો આપ સૌના માધ્યમથી લોકોને પણ પ્રેરણા મળશે, આપણી ગતગંગાને પ્રેરણા મળશે કે આપણે પણ આવી ધાર્મિક યાત્રાઓમાં જોડાવવું જોઈએ અને આપણી નાની મોટી દેહાણ ગાડીઓ જે છે એને પણ આપણે મુલાકાત લેતું રહેવું જોઈએ જેથી કરીને એનો પ્રચાર અને પ્રસાર થાય, કેમકે અમે ખુદ પ્રચાર પ્રસાર કર્યો અમે ના નીકળીએ, પણ આ સમાજની એક કર્તવ્ય છે, સમાજનો એક પેલો આપેલો છે, એટલે સમાજ આપણી ઉજળી પરંપરાઓની જે રહેણ ગાદીઓ છે એને કેમ જગત સામે લાવવી, જગત સામે લાવવાનું કર્તવ્ય આપ સૌનું છે, અમે તો અહીંયા છું કે અમારું કર્તવ્ય એ છે કે આપ આવો અને અમે તમને આવકાર આપીએ, જમાડીએ અને તમને રાખીએ, વ્યવસ્થા પૂરી પાડીએ, એ અમારી ફરજ અમારું કર્તવ્ય છે। અને મારી તો રતનભાઈ ખૂબ નાની ઉંમર છે પણ પરંપરા આપણી બહુ મોટી છે, ફરો ઉતરવા માટે હું હંમેશા પ્રયત્ન કરતો હોઉં છું, મારેથી જોકે કંઈ ન થઈ શકું
અને કંઈ થઈ શકશે પણ નહીં, કેમ કે દાદા અકલ સાહેબની જે પરંપરા અને એ સાચું બહુ અઘરી વાત છે. પણ એક પાપા પગલી કરી અને એક ક્યાંક ક્યાંક આપણે નાની નાની સેવા કરીએ અને જગ્યાને ક્યાંક આપણે ઉજાડીએ એવા પ્રયત્ન કરીએ છીએ. હવે બીજી વિશેષ હશુભાઈ ટુંડિયા કહે છે આપણે અકલ સાહેબની જય. અમે તો બાપુ હાર્મોનિયમ તબલા ડાવાવાળા વગાડવાળા બે બે કલાકાર હાજર છે. હિતેશ બાપુ તો જીતે પરમાર વેગાડા આસ્મે પરમાર છે. મારું ધ્યાન જ નથી એ બંને માણસ છે. હા એટલે મને કહે કે પુવા સાહેબ થાય છે. અચ્છા હા 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 એટલે એ લોકો બે ગાવાળા બે વગાડવાળા બધા સાથે જ છે. એટલે આનંદ કરવાનો ભજન કરતા કરતા હરિસ્મરણ કરતા કરતા આ યાત્રા અમારી નિર્ભય પૂરી થાય ને. બિલકુલ બિલકુલ એ બી આશીર્વાદ અકલ સાહેબ ના ચિંતન ને મંત્ર ને તમારા આશીર્વાદ આશીર્વાદ. બોલો અકલ સાહેબ ની જય. સંત સમયાના.